Aló. હલો, ખૂબ સરસ આજનું આ સુંદર મજાનું આયોજન. જોકે બધાએ પોતપોતાની રીતે ખૂબ મજા કરાવી. એક વખત બધાને જોરદાર તાળીઓથી વધાવો. અને મારામાં કંઈ જ્ઞાનની વાત નહીં આવે એટલે નહીં ભાઈ, આમાં જેવા હોય એવા પ્રસ્તુત થઈ જવા, વાંધો નહીં. પછી આવે છે ને જાય છે ને પ્રસ્તુત છે ને સીધું કાંઈ નહીં, ચોથા ગેરમાં પાડી દેવાનું હોય, 3 વાગ્યા આવે. આવો નવો પ્રેમ રાખજો, કારણ કે હાવ પૈસા હાટું જ નીકળી જતા. થોડીક પ્રેમની જરૂર હોય, બધું આવશે. અમે બધાને ઠેલામાં ભરીને લાવેલા. હા, કે અને એચઆર કે હેલ્થ ક્લબ જે સુરતમાં અમારે ભાઈ વિશાલભાઈ આકાશ તન્ના, પછી રાજ છે કારિયા, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હવે હું કહેતો ફરાય કે રસુલપરા ગામ, હવે કોઈ કેવું નહીં, ખોબા જેવડું ગામ. હા, એને એને જિલ્લો ઘોષિત કરજો, કારણ કે 30-30 લાખ રૂપિયા થાય. મને ગમ્યું આ વાતનું કે હાવ આમ ઘડીક તો આમ કોઈ પણ કલાક. અને હું પહેલી વાત તો મને મજાની વાત છે, ગેરમાં પહેલો પ્રોગ્રામ મારો ધારી તાલુકાનું કોઠાવાળું પીપરિયા મારું ગામ મહેસાણા મારો પ્રોગ્રામ. સમજા, હું હળવી હળવી વાતો લેતો જાય. 3 વાગ્યે 80 પીરો એટલે ઘણી વખત કેવું થાય કે હવારમાં નવણા કોઠે 4 વાગ્યામાં કોક આપણને બ્રશ કર્યા વગરનું મંસુરિયમ ખાવાની વાત કરે ને એવું થાય આ, એટલે થોડું કેવું આવે એમ, ક્યાંથી ક્યાં ભેગું કરવું. મહેસાણા મારો પ્રોગ્રામ. હવે વસ્તુ એવી બની કે કલાક 1.5 કલાક મારો રાઉન્ડ આવ્યો અને એક દાદા મારી પાસે આવ્યા. ભાઈ આમાં જો થોડુંક શાંતિ રાખજો, એક અહીંયા આમ રાખજો, પાછો 3 વાગ્યે ભલે મને તમે અહીંયા બોલાવા બેહેરો છે એટલે હળવું આવશે, હલકું નહીં આવે, એટલે એની એક મજા લેજો. મહેસાણા મારો પ્રોગ્રામ. દાદા આવ્યો મને કે આ ચલા દીકરા બહુ મજા કરે છો ગામનો, એટલે સહજતા. આપણને કોઈ સેલ્ફી પાડવા આવતો હોય, કોઈ પૂછવા આવે ક્યાં છે, એટલે આપણે સહજતાથી કહેતા હોય કે ભાઈ દાદા મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા. ચમન કે ધારી તાલુકો? મેં કીધું આ ધારી તાલુકો તો ગામડું છે. કે 6-7 અક્ષર નું કેમ તમે લખવાનું લાંબુ પડતું હોય છે નહીં, હવે એનો કેમ તોડ કાઢવો? કઈ ગમે પૂછો, હેમાં આવ્યા કે એસટી માં આવ્યા, કેમ જવા ન છો, એ બધી વાત બરોબર. તો કે લાખવામાં લાંબુ પડતું હોય છે કે નહીં. મેં કીધું હવે ભાઈ એનું તો શું ઠીક છે એમ. મને કે ના, લાખવામાં લાંબુ જ પડતું હોય, તમે ભલે ના પાડો. મેં કીધું ભલું કરે મારી ખોડિયાર, અમે અમારા બાના ખોળામાં બેહી દૂધની તાહળીઓ પીધી છે, એટલે કોઠા હોય એની મેળે મેળે આવે. આ કોઠા હોય આપણા વિસ્તારમાં છે. હું તમને ચોખ્ખું કહું, કોઠા હોય જો આપણા વિસ્તારમાં છે, ડિગ્રીઓ બચજે, પણ કોઠા હોય કાંઈ ન મળે, ડિગ્રીઓ બહુ. એટલે મેં કીધું એવું કાંઈ નથી દાદા, આજકાલનું ગામનું નામ નથી, ઘણા વર્ષો જૂનું નામ છે. મન કે રેવા દે ને દીકરા, 10x10 ના સ્ટેજ ઉપર જેટલા ફાંકા મેળવાનું એટલા મૂકાય, પછી રેવા દેવાય. દાદા હાવ નિશોવે જતા હતા. મેં કીધું કે રેવા એને. મેં કીધું નાના એવું નથી દાદા, સાચું કહું તમને, કારણ કે ઈ સામે હવારમાં 4 વાગ્યા મણીયું કાઢતા હતા, પછી મને એમ થયું લે ને હું ઘડીક મજા કરાવું એને. મેં કીધું આજકાલનું ગામનું નામ નથી, આ 5000 વર્ષ જૂનું ગામનું નામ છે. મને કે રેવા દે અહીંયા તું. મેં કીધું નાના તમને પ્રૂફ બતાવું. મને કે ચાર રીતે. મેં કીધું મહાભારતમાં યુગમાં અર્જુન નો છોકરો કોણ? કે ચાલી અભિમન્યુ. મેં કીધું અભિમન્યુ માના ઉદરમાં હતો, પેટમાં હતો, કેટલા કોઠા સાંભળા હતા, એટલે એની મૂળ એની ખબર તો નહોતી. સમજ્યા? ચમન કાહ્યા હાથ. મેં તો હારો હાથ હાલો. મેં તો રણભૂમિમાં કેટલા જીતો? કે લાયા 6.
એક ઘેટો ક્યાં ચલી એનો કોઈ બહુ જાજો ઈચ્છા લાંબો મને ખબર નહીં. મેં ડોહો મારા ગામમાં હતો, ત્યાંથી કોઠા વાળું પીપરિયા પીડ્યું. હાવ કઈ નીકળી નહીં જવાનું. અને મને ગમે કારણ કે બે વર્ષ પછી આ આ માસ્ક વગરના મોઢા જોઈને એટલે આમ જમ અહીંયા આમ થરથડાટ મળે તાવા. કારણ કે આજે કોરોના આવ્યો ને એ બધું આવ્યા, ઘણા કોરોનામાં ઘણું નવું નવું શીખાતા. મને તો રાજભા આપણા લોક ડાયરા યુટ્યુબમાં ન જોવાના, સંતવાણી ન જોવાની યુટ્યુબમાં, એટલી રેસીપી જોવાની. અને શેણાન લોટ જેટલો આખા જિંદગીમાં ન ખાતા ને એટલો બે વરમ ખાઈ ગયા. મજા આવી હવ બનાવે. અમુક અમારે સુરતમાં શું છે, ઓલા પાટલા નંબળે રોટલી વળે ને પાટલી હોય ને પાટલી, એમાં ફાફડા બનાવે, આવડું આવડું ફાફડું થાય. ઈ કઈ ગળે ઉતરે ઈ. આવો અમારા કાઠિયાવાડમાં એ જે શેણાનો લોટ વણાતો હોય ને એની મજા છે, કઈક અલગ છે. કહેવાનો મીનિંગ કે આ ઘરમાં પ્રોગ્રામ થયો ને એટલે હું આમ કહેવાય ને કે આમ શબ્દો ઉપર હજી વજન નથી દઈ શકતો. કેમ કે મને ભાઈ ગરખ હોય ભાઈ, કારણ કે આપણા આપણને સાંભળે ને બહુ મોટી વાત છે. આપણા આપણને સાંભળે ને મોટી વાત છે. ને આપણા બાપ દાદા પાસે ભલે ભણતર નહોતા પણ ગણતર બહુ હતા. કોઠા હુજ વાળા માણસો એને હાવ અગવડતામાં મોટા છે એટલે આપણને આ સગવડતાનું ભાન દેતા ગયા. પછા વીઘાના ખો વીઘાના પાટડા હતા કે નહોતા, ભેહું સારતા ગાયું સારતા બધું સારતા, પણ એને ટીપે ટીપે સરોવર બાંધીને મને તમને આવી સગવડતાઓ દેતા ગયા. પણ એક દિલથી પ્રાઉડ ફીલ કરું કે આ જે આટલા આટલા 1500 વર્ષ ભાઈ રાજભાઈ વાત કરી, 1500 વર્ષ સુધી મારીને તમારી માથે જેને જેને રાજ કર્યું ને ભાઈ, અને કદાચ એ રાજ કરતા 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 મને તમને અત્યારે આવા રામ મંદિરની, હનુમાનજી મહારાજની કે ભગવાન ભોળાનાથની આપણને જો મૂર્તિ પ્રતિષ્ઠાનું આપણને ગૌરવ થતું હોય તો એ આપણા પૂર્વજોને ધન્યવાદ દેવું પડે કે આપણને આ સુધી હજી મહાદેવના નામ લેતા પુગાડ્યા છે. એ તો હવે મને ઉપાધિ રાજભાઈ એક વસ્તુ નહીં થાય. 25 વર્ષનો ગાળો છે ખાલી. 25 વર્ષમાં હું તમે નાના હતા, 25 વર્ષ પહેલા નાના જ હોય ને, તઈ આપણે બા બાપુજી કહેતા. આજની સુધરેલ પેઢીની અમુક વાત કરવી, તઈ આપણે બા બાપુજી કહેતા. 25 વર્ષમાં થોડોક સુધારો એવો, મમ્મી પપ્પા મળ્યા કહેવા, મમ્મી પપ્પા. અને એમાં વળી પાછા કઈક સુધારો લાવ્યા છે હમણાં. બા બાપુજી મેલી દીધું, મમ્મી પપ્પા હવે ધીમે ધીમે મુકાતું જાય છે. મોમ અને ડેડ મરી ગયેલું ને છીજી ગયેલું. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરો ના નથી, પણ એના શબ્દોનું એનો એનો ભાવાર્થ શું થાય છે એ તો જરીક જોયો. ઉપાધિની વાત શું છે કે આ 25 વર્ષમાં જો બા બાપુજીથી લઈ અને સીધું મોમ ડેડ સુધી આવી ગયું, અને હજી હાલની તકમાં આવનારી પેઢી કદાચ ભગવાનના નામે ફેરવી નાખી, એનું હું ભરોહો હું? કેમ કે અત્યારે હાલની તકમાં તમે જોવો, આપણે કોઈ પણ વ્યક્તિ ગાડી લઈને જતો હોય આમ આમ હનુમાનજીની ડેરી આવે આમ ટેટ આમ કરે જાય ટેટ, એટલે આપણને હળવું એવું લાગે કે હનુમાનજી ની હાજરી પૂરવા નીકળ્યો હોય છે. આટલો આટલો આપણને બગાડાવતો જાય. તો હવે આપણે જ અત્યારે સાલું ગાડીએ ટીટ કરીને નીકળી જતા હોય, 25 વર્ષ પહેલા આવનારી પેઢી તો એ તો ભગવાનના નામે ફેરવી નાખે ને, એ ટીટે નહીં કરે, નામે નહીં કરે. હા, એ હન્નું હન્નું નહીં, હનુમાન દાદા કે આ બાપનો બાપ છે. આ ઉપાધિ થાય, કારણ કે આ ફોન આવતા એટલી માણાને તકલીફ થઈ છે ને કે એની વાત જવાજો. એક સમય એવો હતો કે અમારી પ્રાથમિક શાળાની નિહાળ્યું મારા વાલાઓ પ્રેક્ટિકલી શીખવાડ્યું. પ્રેક્ટિકલી એટલે હાવ મફત ભલે ભણાવતા, પણ પ્રેક્ટિકલી એટલે કેવું કે હોમ મારે અવેડાથી પાણી ભરીને લાવવાનું અને ઝાડવાને પાણી પાવાનો વારો હતો, એટલે આ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા આપણી પ્રાથમિક શાળાએ શીખવાડ્યું. સાહેબે એવું કીધું હોય કે મંગળવારે આ કામ કરી નાખવાનું, ફળિયું સાફ કરી નાખવાનું, એટલે સાહેબનું સીંધેલું આપણે કરતા એટલે આપણા બાપનું સીંધું કરતા આવડ્યું. પણ આ 1.5-2 લાખની જે અમુક નિહાળ્યું છે, જે સાંતાક્લોઝના ડ્રેસ પહેરાવા છે, એને મારે ખાલી એટલું જ કહેવું, હાવ સાંતાક્લોઝ નથી આવતા. અમારા કોઈ ધર્મગુરુ સાંતાક્લોઝ નથી, પણ કદાચ મહારાણા પ્રતાપ જયંતિ આવતી હોય ને તો ક્યારેક એવું ડાયરીમાં લખીને મોકલો કે આજે મહારાણા પ્રતાપનો ડ્રેસ પહેરાવાનો. હવે ઈ પપ્પુ પાછું એટલે આ કહેવાનો મેં પ્રાથમિક શાળાના પ્રેક્ટિકલી હતા કે આમ આમ કદાચ આમ આમ ડેલીમાં ગરતા 5 મહેમાન બેઠા હોય અને દાદા ખાલી આમ ડોળો કરે ને તો ખબર પડે દાદો પાણી કલશા ભરવાનું કે એટલી ડોળાની ભાષા હતી.
ડોળાની ભાષા હતી. અત્યારે જો કદાચ 1.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા છોકરાનું હું તમે ભણતર ભણાવી છીએ, મહેમાન બેઠા હોય, મમ્મી બેઠા હોય, પપ્પા બેઠા હોય, આમથી પપ્પુ આવે સીંટુડિયું મોબાઈલમાં મોટા નાખીને વ્યૂ જાય એમાં ઘરમાં, પાછું આમ કેમ ઓલું ઊંધવડું ભોણમાં ઘરી જાય, એમ અંદર વ્યૂ જાય, નહીં મહેમાન અરે કઈ લેવા કે નહીં કઈ દેવા. અને અમુક અમુક માવડિયું ને જે હેને પાત ઉપડે ને એ જો આ ગામડામાં નથી હો હજી, આ જે અભરખા છે ને હાલન હવે સુરત બિયા થાય આ અહીંયા આવો લોન ના આપતા ભરવા. મને હું મેં ચડાઈ ગયો ને મને કે હિતેશભાઈ તમે સુરત રહો, મેં કીધું હા સુરત રહો, સુરતમાં કઈ જગ્યાએ, મેં કીધું વેલાંજા, મને કે સુરત તો જોયું વેલાંજા નહીં જોયું, મેં કીધું સુરત છે ને કરણ ની ભૂમિ, મને કે તો વેલાંજા, મેં લોન ની ભૂમિ હોય એટલું ઉપાડી લીધું જ બધાય. એક દાદા બિચારા આઠમ ઉપર દેહમાં શીપડા ડોડા ને સાહેસ લઈને આવ્યા એટલે 5-7 દી રોકાણ, એટલે છોકરાને કીધું કે આંખે થોડુંક ઝાંખું બોલ દેખાય ક્યાંક લઈ તો રા, તો એમ દવાખાને લઈ ગયા ને એટલે ડોક્ટરે એમ હાથમાં હાથ લીધો ને એવું કીધું, બોલો દાદા હું મજામાં, કે નો ન મોટા હોય તો તારું મોઢું જોઈ ને, કે શું થાય છે, કે બહુ ઝાંખું ઝાંખું બહુ દેખાય, તો કે સવારે 100 વાગે જાગતા જાઓ અને લોન ઉપર હાલતો રહો, એ ભેળો નહીં થાય, કે કેમ 3 છોકરા છે તેને 3 લોન ઉપર હાલે, આટલો કપાવે છે ને હપ્તા ભરાવો આવ્યો તો અહીંયા હાચી નો એ ગવટિયા ની. હું તો એટલું કહી દઉં મારા બાપ, મને તો લાંબુ કઈ આવડતું નથી, પણ જેદી આ ફોનમાં તમે મેપ એટલે કે રસ્તો, તમે રસ્તો શોધો છો અને તમને રસ્તો ન મળે ને તો એ ફોન સ્વિચ ઓફ કરીને ખિસ્સામાં મૂક દેવાય, અથવા તો બાપને ફોન કરે કે હું અહીંયા ભટકી ગયો છું, હવે તું મને રસ્તો બતાય. આ તો 5 મિનિટ બાપા બેહવાનો ટાઈમ નથી એટલે જ ને ભાઈએ કીધું ને કે ઈ મને તો થાય એવું ક્યારે કે સલમાન ખાન ની ભાઈઓ કેટલા ઈ ખબર છે, શાહરૂખ ખાન ની છોકરીનું નામ શું છે ઈ ખબર છે, એના છોકરાનું નામ શું છે ઈએ ખબર, પણ અફસોસ ની વાત એ છે કે મારી તમારી આપણા બાપની હાથ પેઢીના નામ આપણને નથી આવડતા, એ તો જોવો તમે યાર. એટલે ગભો આમથી આયલો, ગભો એ ગભો, આઈ લવ ગભો, કારણ કે ગભો અમારું કાલ્પનિક પાત્ર છે. ગભો આમથી આવે ને એટલે ગામડામાં તો કેવું હતું, એ તો અત્યારના છોકરો કદાચ એક છોકરો આમથી આવેલો, મને આજ મોજના તોરા છૂટે, મને ઘડી કોઈ આમ શીઠ્યું બીઠ્યું દેતા જ નહીં. આજ છોકરો રજબા આમથી આવેલો હોય ને એટલે નિહાળ્યું ખુલ્લી નતું, એટલે મેં એક છોકરાને કીધું અહીંયા આવ્યા, હું છે નહીં અહીંયા આવેલ તું, મેં કીધું પણ એમાં ત્રાડો હેનો નાખશો, અહીંયા તો આવ્યા, મેં કીધું આ તારી નિહાળ ખુલ્લી નથી, પધારો પધારો જોરદાર ધાળીઓ થી વધો, આવો મારા પરમ મિત્રો સોમનાથ થી પધાર્યા છે, આવો આવો પધારો, બેહો અહીંયા વી આવો ઉપર વી આવો. મેં કીધું આ તારી નિહાળ્યું હજી ચોથા પાસમાં ધોરણ ની નિહાળ્યું ખુલ્લી નથી, અને તે ડ્રેસ કેમ પહેરી લીધો, અત્યારનું છોકરું તમે જો નિહાળ્યા જાય ને સાહેબ તો 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બુટ પહેર્યા હોય, 1500 રૂપિયાની ડ્રેસ પહેર્યો હોય, 1500 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, અમે બગલ તેલો ને દફતર કેતા, એ દફતર ની અંદર પાછો 500 રૂપિયાનો ભંભો હોય, ઠંડુ નું ઠંડુ રે, ગરમ નું ગરમ રે, મારું દીકરું ને આપણે હતપમાં મોટા જ્યાં, આ હતપ ગુગલ નો શબ્દ નથી, અને 1500 રૂપિયાના તમને કહું ઈવડે ચોપડા નાખ્યા હોય ને 1-200 રૂપિયાનો પાછો નાસ્તો ડબ્બો હોય, એમાં 150 રૂપિયા સેન્ડવીચ નાખી હોય, છોકરું આવેલું છે તો મારું દીકરું લાગે 7-8-10 હજાર નું છોકરું છે. એક અમે હતા કે અમારા વખત માં કઈ નમળે ખાખી ચડ્ડી ને વ્હાઈટ શર્ટ, સમજા, તો ગભો આમથી આવેલો હવે, અને ઘટના પછી તમે જોવો બગલ થેલા સ્કૂલ બેગ કાંઈ નતું, દાદાના લેંગામાંથી તમને કહું કાં તો હારી ઠેલી સીવડાવી, કાં એક ઢેગમાં મુખવાસ ભરવાની ઠેલી હતી લાલ પીળી લીલી સતારી ટાકેલી, ઢેગમાં મુખવાસ ભરવા લઈ જવાની, ભણવા એ લઈ જવાની, તો ગભો આમથી આવેલો આમ ગોફણીઓ કરતો કરતો, ગોફણીઓ ગૂગલ નો શબ્દ નથી, એટલે આવી રીતે આમ ગોફણીઓ કરતો કરતો ને આમ દફતર મૂકેલું, રૂમ આખો ભરેલો ને સાહેબ બોર્ડ માં ભણાવે, એટલે સાહેબ એવું કીધું ગભા આપણે નિહાળો ટાઈમ 8 વાગ્યાનો 10-10 વાગે ધડે તો કઈ વહેલું આવવાનું ભાન છે કે નહીં, ગભાને બિચારો કંપની ફોલ્ડ જીભ ચોંટે અટકે, કે
વેલો આવું કે મોડો આવું, તમારે નિહાળ ચાલુ કરી દેવાની, મારે આ ગભાતું થાય. ભેવું પાવી હોય લાગે તમને સીધા સાઈ ના બવણા નતા આવતા. સાહેબ કે વેલો એક મોડો એની બરોબર છે, પણ છેલ્લા ત્રણ દિવસ થી તું મોડો આવીશો, પણ મારે તને છે ને આ મોડા આવવાની તને સજા દેવી. બોલવા મળો હું છે કે મારે તને બે પ્રશ્નો કરવા છે, ફટાફટ બોલો, નિયાળ ખોટી થાય છે. કે પ્રશ્ન પહેલો બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? ફરીથી બોલો તો, તાજમહેલ કોણે બનાવ્યો? નથી હર કોબીનો. કલર કામ કરવું પડે એમ, કાંગરા કરી ગયા. સાહેબ કે નાના એવું કઈ નથી. તો કે અમારી 71 પેઢીમાં કે તાજમહેલ કાયમ નથી આવે એમ, એનો હું લેવાનું ભણાવો? તો સાહેબ કે તો હું ભણાવું, મહારાણા પ્રતાપ નું ભણાવો નહીં? 18 વર્ષ જંગલમાં હું ખાધું, છત્રપતિ શિવાજી નો વંશ ક્યાં હું દેલો એનું ભણાવો ને? સાહેબ કે ભાઈ તો કઈ વાંધો ને, બેહી જા બેહી જા, બેહી નથી જવું, નિયમ માલો. કે પણ હું નિયમ માલું? બે પ્રશ્ન નું કીધું તું ને, હા એક કેમ પૂછો છો? તમે નિયમમાં નથી, અમને હું લેવા નિયમમાં ધોડાવો. સાહેબ કે હારું હાલ બીજો પ્રશ્ન કરું, એ કે એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? માસ્ટર બનાવ્યા કોણે? કે કા? એ કે સીધું છે, ઉતાવળ હોય ઉડે. એને ક્યાં 4 વીઘા જમીન વાવવા લાવી? સાહેબ ને પરસે વળી ગયો કે આની માથા કોઈ જ ન કરે, કે જવા દે, કે બે હજી કઈ પૂછવું હોય તો આપણી પાસે ટાઈમ જ છે. એ કે કઈ નથી પૂછવું, 2000 ની કે બેહાર દીધો. આ લોકડાઉન પછી છે ને ઓલા સુરતમાં, અમદાવાદમાં, મુંબઈમાં 20-25 જણા નું મેરેજ નું હતું ને, એટલે 20-25 જણા જ કરવાના, એથી વધારે નહીં કરવાના, સમજ્યા? એટલે સાહેબ ઘટના એવી ઘટી, અમારા ગામના દાદા એક બરોબર પાર્ટી પ્લોટ ના ગેટે બેઠેલા, એટલે મેં સહજતાથી પૂછ્યું, રામ રામ દાદા. રામ રામ. મેં લગ્ન માં આવ્યા? લોભો ભાઈ લગ્ન માં ન થયો. મેં તો અહીં હું આવ્યા? માણા ગણવા. મેં કેમ? એ કે સવીમો માણા થાય એટલે સીધો સાહેબ ને ફોન કરો. તમે જોયું આમ ની તો આમી નડતા હતા, અને પસાદણા નું આવ્યું ને, એમાં કાકા ને ફઈ ને મહા કાકા ને મોટા બાપા ને આમ જો કઈ બોલ્યા જ નહીં, તમ તો આપણે લગ્ન કરી નાખો એમ, એને ખબર હતી પસામાં જો આમાં કે ટાટિયા ભરાય છું તો પસામાં લીટમાં બારું રહે, એટલે ક્યાંય આડા આયેલા જ નહીં. પછી 30 જણા નું રસોઈ બનાવવાની, એટલે લગ્ન નું હતું ને, એટલે સુરત અમદાવાદ મુંબઈ વાળા દેહ માં આવ્યા હતા. કે પછી દાદા ને પૂછ્યું કે દાદા હા આપણે એ કે સુરત લગ્ન નથી કરવા, એ ગામડામાં લગ્ન કરી, આ વાતને સમજો મજા આવશે. એ કે ગામડામાં લગ્ન કરી, અમને કઈ વાંધો નથી, વીઘા નો ફળ જશે, તમ તાર મળો અહીંયા ખોડવા, બીજું હું સોકડ્યું. પણ દાદા હા 25 જણા ના ખાલી મહેમાન આવશે, 25 જણા તો આપણે બનાવશું, જે બનાવવું હોય, પણ બનાવો એવું બનાવો કઈક મહેમાન ખાય ને તો ઘડીક બેઠો રહેવો હોય, 5 લાડવા ખાય ને તો એનો હાર ઉતરે પછી નીકળે, આમાં તાણ જ ન કરવી પડે મહેમાન ને, અને જે બનાવે પણ ઓદું કોદું ન બનાવતા, આ ઠરી જાય મારું દીકરો આમ આમાં બટકું તોડ્યું તો મારું હાઈરોડ લાંબુ થાય, એવું હું મોઢામાં નાખવું હોય ઓદું કોદું, એટલે કે તો હું બનાવશું, ચૂરમાના લાડવા બનાવી નાખો. કે બાપા પણ ચૂરમાના લાડવા અત્યારે કઈ રીતે બને? આ તમે કઈક સિટી વાળા કઈક તમે આ મોબાઈલ માંથી બધું ઓનલાઈન મંગાવો છો ને, એમ જબલું અંબાઈ જાય છે, માસી ભાઈ હોય એમ. એ કે બાપા એ તો અમે સ્વીગી માં જ મંગાવ, આ તો કઈક એવું મંગાવી લેવાનું, બીજું હોય શું, હું કહું એ મંગાવી. એટલે ઓલા છોકરા કહે કે આને વળી કઈક આમ તેમ થાય ને, તો વળી આ દાદા ખીજા, તો કામ કરો દાદા, આપણા ગવડિયાની કોઠા હુઈ જોયો, શાર સોપડી એ ભણ્યા નતા, પણ અમુક અમુક દાદા હજી એન્ડ્રોઈડ ફોન વાપરે, એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. એટલે દાદાને એમ કીધું કે આયો હું તમને મોબાઈલમાં એક એપ્લિકેશન નાખી દઉં, અને તમારે જે મંગાવો એની મંગાવી દો, હાર તો લાય નહીં, એમાં કરવાનું શું હોય, કઈ નહીં, કે ગેસ નો બાટલો લખાવો કે નહીં, હા એવી રીતે જ લખાવો, હા તો લે લાય નાખી દે આમાં,
હવે જોજો એપ્લિકેશન નાખી દીધી, આવું હોય નહીં પણ હું કાલ્પનિક હાસ્ય કરાવું છું કઈ રીતે બને નાખું આમાં. એટલે દાદાએ સરસ મજાનું એપ્લિકેશન ડાઉનલોડ કરીને ખાટલો ઢવડીને લીમડા વી ગયા ફાળ્યું ભીનું કરીને ભર બપોરો ચાલે અને કર્યું ફોન. હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માટે એક દબાવો, હિન્દી કે લીએ દો દબાય. તો દાદા કે ગુજરાતીમાં જ હાલે આપણે, એટલે આ ગુજરાતી માટે લે તને એક દબાવ્યું. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે એક દબાવો, ફરસાણ માટે બે દબાવો, ચટણી માટે ત્રણ દબાવો. દાદા કે અમારે મીઠાઈનું જ કામ છે તો આ લે ને એક દબાવ્યું મીઠાઈ માટે. તો વળી પાછું અંદર લઈ ગયું ઓલું. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે એક દબાવો, કાજુ કતરી માટે બે દબાવો, લાડવા માટે ત્રણ દબાવો. દાદા કે હા હવે મારો દીકરો નજીક આવ્યો એવું લાગ્યું, લાડવા ઉપર ત્રણ દબાવ્યું. તો વળી પાછો અંદર લઈ ગયો. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે એક દબાવો, લાહા લાડવા માટે ત્રણ બે દબાવો, અને ચૂરમાના લાડવા માટે ત્રણ દબાવો. દાદા કે હા આપણે ચૂરમાના જ ખવાય એમ કરીને ત્રણ દબાવ્યું. તો વળી પાછું અંદર લઈ ગયો. દાદા ઠાયકા. નમસ્કાર, ચૂરમાના લાડવા માટે આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે એક દબાવો, 10 કિલો માટે બે દબાવો, 3 કિલો માટે 15 કિલો માટે ત્રણ દબાવો, અને 20 કિલો માટે 4 દબાવો. બાબા કે હવે આપણા એક બટન ન દબાવું, નયન જો એક બટન દબાવ્યું તો મારો દીકરો સામે થી કે જબલા માપુક ડબરામાં ભર દઉં. તો એને આમ 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 કરીને કાપી નાખ્યો. હવે એન્ડ્રોઈડ ફોન, હવે એ કાપી તો નાખ્યો, 20 કિલો નો ઓર્ડર વી ગયો. તો 2 મિનિટ છે તો સ્વિગી માં જ ફોન આવ્યો, આવું હોય નહીં પણ કહું છું. તો 20 કિલો નો ઓર્ડર એમાં ફોન આવ્યો સ્વિગી માંથી કે હાલો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડ માં આપનું હા બોલો શું છે. દાદા આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો, તો પ્લીઝ તમે મને એડ્રેસ મોકલો એટલે 20 કિલો લાડવા મોકલો. કોણે લખાયો પણ એ તો કયો. દાદા આ નંબર ઉપરથી જ આવ્યો હતો. ના ભાઈ અમે તો કઈ લખાયો નથી. તો દાદા કોને લખાયો. અમે શાર ભાઈઓ છે, વલ્લભ માટે એક દબાય. ખોડભાઈ માટે બે દબાય. ત્યાં તો ઓલી એ કાપી નાખો કે આની હેઠ થોડી માથા કૂટ કરાય. એટલે કહો મારા વાલા કે કોઈ ફિલ્મ સ્ટારો ને આઈડલ બનાવવા કરતા આપણી પાસે આઈડલ ની કમી જ નથી. આપણા મોટા બાપા છે. આ ફોન રહ્યો 1 લાખ રૂપિયાનો હોય, 1.5 લાખ રૂપિયાનો હોય, 5 હજારનો હોય, આના સોફ્ટવેર અપડેટ કરવા માટે તમારે 20 મિનિટ મૂકી દેવો પડે ત્યારે એનું ઓટોમેટિક અપડેટ થાય. અમારા વખતમાં એટલે આજથી ઘણા વર્ષો 25 વર્ષ પહેલા અમારે આ માઇન્ડમાં કાંઈ પણ ખોટા વિચારો આવતા હોય, બાપુજીનું કયું ન કરતો હોય, મમ્મીનું કયું ન કરતો હોય, સીધું ન કરતો હોય ને, એટલે અમારે કાંઈ નહીં કરવાનું. હું બાપુજી પાસે જઈને ખાલી આટલું જ કરવાનું. હા, અને ઈ જે અહીંયા બટન દબાવે આમ જો ઈની સેકન્ડમાં સોફ્ટવેર અપડેટ થઈ જતો યાર. અને મને ગમે આ માસ્તર સાહેબ એટલા માટે ગમે પ્રાથમિક શાળાના કે ઈ એની પાસે પ્રાથમિક શાળાના શિક્ષકો હતા ને એની પાસે હથિયાર બહુ સારા હતા. કટગુંડીની હોટી હતી ફૂકલ, અને લીલી વાહડાની હોટી હતી. લીલી વાહડાની હોટી હોય ને રાજભા તમે નહીં ખાધી પણ મેં બહુ ખાધી. ઈ લીલી વાહડાની હોટી રહી ને આમ આમ ચુમ અવાજ આવે પટકાય અહીંયા વાગે વાહે ગોળ ભરોળો થાય. પાછું બાપુજીને કોઈને કહેવાની કામ થયું છે એમ. અને એ જે ખરેખર હો પેલાના માસ્તરે જેટલા માર્યા છે ને એટલે સમાજમાં હાલતા કંઈક આવડી ગયું. અને અત્યારે તો 1.5 લાખ રૂપિયા ફી છોકરા ભરતો એક તાપલી અડાડે તો આખું ઘર નિહાળે જાય. અમારા છોકરાનો અડાય જ કેમ, તો એમને મોટો થઈ જા અને હોરવો પડે એમ છે થોડો. હા પણ ખરેખર દીકરા દીકરીને પ્રેમ કરો એમાં ના નથી, પણ એટલો બધો તો પ્રેમ હું કામ કરો થાવ બગડતા જાય. આ ગામડામાં ને સિટીમાં ફરક શું છે હું તમને કહી દઉં. સિટીની માવડીઓ રહી ને એના છોકરાને કેટલો કેટલો પ્રેમ કરે, એ પ્રેમમાં પ્રેમમાં એટલા ઓપ્શન હોત આપે. છોકરું કદાચ નિહાળ્યાથી અથવા તો રમીને આવ્યું હોય તેની મમ્મી એટલી રાજી રાજી થાય ને, બેટા તને પિઝા બનાવી દો, બેટા તને પાસ્તા બનાવી આપું, નથી કહો મેગી બનાવી દઉં, મેગી ના નથી કહો, એટલા ઓપ્શન આપે ને. ખોટું હોય તો કહેજો,
અમારે પાસે 25 વર્ષ પેલા કઈ ઓપ્શન જ નતો. જમવા બે ને એમ કે આ શાક નથી ખાવું, તો બા ખાલી એટલું જ કે આને કઈ કેવું છે, બાપુજી આવીને એટલું જ કે ખાવો છે કે માર ખાવો છે, અને ખાઈ નહીં માર ખાવો પડતો, રોય ધામ જ ખાઈ લેવાનું, એવા હું વળે હકદળ્યા કરતા. અને ગામડાની મજા જે હતી ને તમે જોવો, કદાચ હું આ એક ઓસરીએ 5 મકાન હતા, ને કદાચ છોકરું આમ ગોઠણીયા ભરે આવતું હોય, દાદા લીમડાની સાંઈ બેઠા હોય, બા તમને કહું હુપડે હું એ બાજરો હમો કરતા હોય, તલ હમા કરતા હોય, છોકરું આમ ધીમે ધીમે ઓસરીઓ એટલે આપણી મોટી જતી એટલી 2 ફૂટની ઓસરીઓ હતી, ને છોકરું આમ ધીમું ધીમું તમને કહું પગથિયા આમ ગોઠણીયા ભરે આવતું હોય, એટલે બા કે એ પડી જાય આમ તો આય લે કહું છું છોકરો કોણ આયા હાલ તું, તો દાદા વળી બેઠા બેઠા આમ ધોપકો માર માર ધોપકો માર લાલા મારો દીકરા હું પણ તમે ધોપકો માર તું, અને ધોપકો મારતા પડતા વાગતું ગોઠણ સોલાઈ જતા અને રોતા ને, તો બાપા બેઠા બેઠા એમ જ કે ઉભો દાદા જો કીડી મરી ગયું, એના પેટના નેનું લોહી હતા તો કીડીયું જ વિશેર્યું. પણ તમે એક વસ્તુનો અનુભવ કર્યો, એને પ્રેક્ટિકલી અનુભવ કરાય કે આમ પડો આમ વાગે આમ ઊભું થવાય આમ સોલાય આવી રીતે થાય, પણ ઊભું આવી રીતે થઈ જાવ ને, આજ અમે તમને બેઠા કરશું કાલે તમને કોણ બેઠા કરશે, હગા બાપને વિશ્વાસ ન કરો. આવું પ્રેક્ટિકલી શીખવાડી ગયા. એટલે આ ગામડામાં અમુક અમુક જે સુરત અમદાવાદ મુંબઈ જ્યાં હું વારે વારે કે જ આ વસ્તુ હું કહું છું કે હોય હું કામ, કારણ કે ખાવાનો આપણે બગાડ કરી નાખ્યો ને તે પછી જ આવા નિત નવા રોગ આવ્યા, ને અમુક અમુક 700-800 કિલોમીટર થાય ગામડાની 5 દી મજા લેવા આવે, પોગ્રામ આની વાળી એકરે ફોતરા આની વાળીએ નાખે, કોકના હાથીમાં શું લેવાનું કાળા સબલા આવવા જોઈએ. જે શેઠે તમને કહું અડધો બાજરાનો રોટલો અડદની ડાળ ખાઈને મળે ને તમને એ પરંપરામાં મોટા કર્યા હોય, એ ખાવાનું તો સારું રહેવા દો નથી. અમુક અમુક અમે પ્રોગ્રામમાં જતા હોય તો પ્રોગ્રામમાં એવું થાય, બહુ આમ માવડિયું ને ઓવર રિએક્ટ બહુ, હું માવડી ઉપર વધારે એટલા માટે ભાર આપું છું કારણ કે પ્રેમ વધારે એ કરે બાપ કરતા. શું કામ માની લો દવા કડવી છે તો છોકરાને પાવન હોય તો માં શું કે મીઠી મીઠી મારું દીકુયું એમ કે પાઈ દે, અને આપણને એમ કીધું તો આ દવા પાઈ દે ને અહીંયા લે પી લે દવા, એમ છોકરા એટલે આપણે પ્રેમ કરીએ છીએ પણ એવો પ્રેમ નહીં જે માં કરે છે. એની કદાચ છોકરો આમ રેખો રમતો હોય એજ્યુકેશનમાં અનએજ્યુકેશનમાં ગામડામાં ને સિટીમાં ફેર એટલો કે સિટીમાં છોકરું કદાચ આમ રમતું આમ છેટું જાય તો એની મમ્મી બોલાવે બેટા અહીંયા આવી જા બેટા ફટાફટ આવી જજો બાઇક આવે છે જો બોમ્બ થઈ જાય બેટા અહીંયા આવી જા ફટાફટ જો તારે રેડી આવ્યા. એ છોકરો આવે એમ મેં કીધું એમ ન આવે બેન, તો કે કેમ આવે મેં કીધું આવો અમારે કાઠિયાવાડમાં ના હું પણ તારા બાપનો ડાયટો ઠપ ઠપ કરતો ધડ્યો દાતો. છોકરો એમ પાછું આવે હમણાં અમારે એક અમારે એક સુરતી ઘેરે જમવાનું હતું સમજા રજબા, તો આમ દરવાજો હતો અહીંયા રસોડું હતું, અમે નીચે બેઠા હતા અને એક ગેલેરી હતી ત્યાં એક 2-3 કૂતરા ત્યાં બેઠેલા, અને અમે એ માસી બિચારા આમ રોટલી બનાવે અને અમે રોટલી ખાતા જઈને 2 કૂતરા આવીને હામું હામું જોવે. મેં કીધું ખાવું કે એની હામું જોવું, મેં કીધું માસી હા કૂતરાને જરીક આમ ભગાડો ને ભલે એ તો રોજ આવે કરે છે, વળી પાછો રોટલી બનાવે વળી પાછું. મેં કીધું માસી આને હળ કરો ને જરીક તો કરો કઈક, તો એ માસી જરીક આમ વેવણું ઊંચું કરીને કે ચાલ નાહી જા છુટ્ટુ વેલણ મારો તો પગ ભાંગી નાખા. આવું 2 વાર કર્યું, મેં કીધું માસી આ એમ નહીં જાય, મને કે તો હેડ કર્યું ને એટલે કૂતરું શેરીમાં ધોયડું ધોયડું જાય ડમરી સડાવ્યા જાય, ત્યાં શેરીના નાકે 5 કૂતરા બેઠેલા, આ ધોયડું ધોયડું આવતું હતું ને કે ઉભો રે કેમ ધોયડો. એક મસ્તી ની વાત યાદ આવી કે હું સુરતી ની શેરી માં કોઈ કાઠિયાવાડી આવેલો છે કે અમારી 7-7 પેઢી માં કોઈ આવું હળ નતું સાંભળ્યું. એક મારે બરોબર 8 વાગે ઘરની બહાર નીકળવું ને એક માજી બિચારા ગામમાં માજી હતા ને હવેલી હતી પ્રસાદ લેતા એમ કે જય શ્રી કૃષ્ણ બચા, જય શ્રી કૃષ્ણ બા આવી ગયા દિવાળી કરવા ફટાઈ ગયા આમ ફોગ્યો કપડા લગાવજો.
નાના બા બોલો ને, લે કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ ઠાકર નો ધરેલો છે. એટલે મેં કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ ખાધો. સોમવારે કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ ખાધો, મંગળવારે કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ ખાધો, બુધવારે એમ, ગુરુવારે એમ, શુક્રવારે થોડુંક હું થાય કહું કામ, કારણ કે કાજુ બદામ હોય ને તમે ચાવી શકો, પણ જે હુકલ ધરાક હોય ને એ કિસમિસ જેમ પીની થાય થવા મળે એમ, દાંતે છૂટે. એટલે મેં કીધું બા, મેં કીધું હવે છે ને આ તમે કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ ઠાકર નો પ્રસાદ છે, ઘેરે લઈ જાઓ. ઘેરે લઈ જાઉં છું. ફળિયામ દાદા બેઠા એને આપો. એને આપું છું. તો છોકરાઓ રમતા એને આપો. એને આપું. મેં તો તમે કહો. હું કાક પણ મો જંદાસ નમળે માર દીકરો તો આ ગળફે ઓલો ગળફે શીખલે રાખો. નો સવાય તને દઈ દઉં. અને માનું એઠું ખાધેલું હતું ને એટલે થોડું થોડું કઈક કઈક આવડ્યું છે. છી ગંદુ કરીને મૂકી દીધું ને એજી એમને પેપલા ગેલના જ છે. એને પૂછવું પડે, મમ્મી દાદર ઉતરું તી? એને માં એમ કે પોચું પોચું, ના બેટા પડી જવાય. ધક્કો મરાય એને, પડે તો ઉફડું ઉભું થાય. આખું ઘરમાં એ એક સીંટુડું હોય ને પાંચ જણા હોય, ડીગી 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 ને એને એક વડબૂથમાં મૂકીને ધોડવા મળાય. અમુક અમુક માવડીઓને ખરેખર ઇંગ્લિશ નો ઓવર એક જ એટલો તો આમ આમ છોકરું જરીક મોટું થયું પ્રેમ હોય એમાં ના નહીં, પણ આવી ઘટનાઓ ઘટતી હોય. બિચારા એક તો સવારમાં 8 વાગે ટિફિન નું ડબલું લઈને વ્યા જાય, સાંજે ઠેકા પાકા ગામને ગોળીઓ પાતા પાતા ટ્રાફિક વીજી ના આવે, બે ડોલ દબાવે હામાં ઉભા હોય, આવી ગયા તો આને કોણ હાસવશે? મારે તમને આજે એક સ્વીટ વાત કરવી છે. આ ઉંબરામાં ઉભા રહે. હા વાત જ કઈક એવી છે ને. હું પણ આપણું ચિંટુ છે ને. હા હું આવડો ચિંટુ છે ને. હા હું આપણો ચિંટુ. આવડો ચિંટુ આપણ હું છે પણ આપણો ચિંટુ આવડો ચિંટુ આજે પપ્પા બોલો તો માણાના પેટનો જાત ન બોલે. કુતરી નું બધું વાવ વાવ કરતા એમને કોને શીખવાડવા ગયું? કોઈ હાલી મેળ્યા સૌ એને મેળે મેળે શીખે. એક લંડન થી મારો મિત્ર હમણાં લોકડાઉન પછી આવ્યો, તમે બે મને કે મને કે યુ નો હિતે ચાલે આપણે ગાંડ ગીર ફરવા જાવ છે. મજા આવે. આ બધા દાંત કાઢે ને એટલે અમને મજા આવે. એનું કારણ છે, જો હાસ્ય કલાકાર એક એવા વ્યક્તિ હોય એ ચોપડામાં લઈને ખોપરામાં નાખીને વળી પાછું ખોપરામાં નાખવું એમ જેવું નહીં. ઓબ્ઝર્વેશન એટલે કે અનુભવેલી વસ્તુ તમારે સામે મૂકે તો તમને વધારે મજા આવે. એનું કારણ છે, આપણા દાદા પાસે મેં કીધું ને સગવડતા નહોતી, પણ અગવડતામાં આપણને મને તમને મોટા કર્યા. એ દાદાને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યામાં જાગી જતા, 6 વાગે રેડિયો ચાલુ કરતા ને એ રેડિયાની અંદર સરસ મજાના પ્રભાત ત્યાં આવતા. હજી અખંડોજી હરિતારા હાથમાં હરિમારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દો સાંભળીને સવારમાં કદાચ એ મંદિરના ઓટલે બેઠા હોય તો એને હાંજ પડી જતી. હું કામ, કારણ કે એ સંતોષી હતા અને ધીરજવાન હતા. આપણામાં હરીફાઈમાં એટલા ચડી ગયા છે ને તો આપણામાં કદાચ કોઈ એમ કીધું ને અડધી કલાક આ બેહો અને પાછા જ એટલો ફીરો છે તે આપણે બે એનું હકી. પણ એનો એ જ રેડિયો દિયા મેં ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું ને એમાં ખેડૂતો લક્ષી માહિતી આવતી. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? એટલે દાંત હું કાઢો એને કઈ મોટા દાંત હતા ને શેટો જાય ને ગળા સિવાય ઉધાર નહીં. તમને અમારે અમરેલીમાં લગભગ આ 60 વર્ષ છે, 60 વર્ષમાં ક્યાંય વીઘાના બટેટા વવાણા હોય એવું અમારે કઈ દાખલો નથી. તમને માહિતી જ ખોટી આપી. સરોતર મહેસાણા વાળા બને પૂછો એને બહુ બટેટા વવા, તો આમ બટેટા વવે. તો મહેસાણાથી બધેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી? હા ભાઈ, બટેટાની ખેતી કરવા માટે તમારે બટેટા લેવા પડે, બિયારણ તો જોઈએ ને ભાઈ. માણેક બટાટા લાવીને જાણી જાણી કચુંબર કરીને તગરામ નાખીને ખેતરે જવાનું છે, જવાનું ખેતરે.
ખેતરે જઈને બે ટેકુંડો ખોડો ગાળવાનો, એક વેટકુંડો ખોડામાં એ તમારે એક ખોબો કચુંબર આલવાનો, એક ખોબો ઘેટા બકરા લીંડી આલવાનું. શું આલવાનું? લીંડી. લીંડી આવ્યા પછી માત્ર ઢોકીને બે ચાર કરશે પોણી આલવાનું. પોણી આવ્યા પછી પાંચ દિવસ વાટ જોવી પડે. ચીમ ચીમ કે ઘેટા બકરા લીંડી બાટેકાન કચુંબર બંને નક્કી કરતા આપણે ઉજરી જવું ગુજરી જવું. ગજબ એ અમુક અમુક આ કોટાવી વાત દાદા આમથી આયેલા આવે. એક ભાઈ બિશારાજી તમે શટર ખોલતા હતા બેસ દઉં વાંચો આના જેકેટમાં તો આપણા બાપ દાદા તમને કહો તેને દી ધુવાડા બંધ પહોંચી ગયા હતા. 1500 રૂપિયાનું દેશે જ ને કિંમતી એટલે સારું છે ભાગ્ય આવ્યા છે. એટલે દાદા આમથી આયેલા આવે આમ શટર ઊંચું કર્યું ને એટલે દાદા આવીને કે રામ રામ ભાઈ અને એમ કે ગરા ગયું. રામ 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 રામ. બોલો બાપા શું દઈ? ગાયનું ઘી રાખો. કે બાપા મારે તો હાર્ડવેર ની દુકાન, નળ ફુવારા ને વાઇસર મળે, પાવડા ના હાથા મળે, ત્રિકમ ના હાથા મળે, ગાયનું ઘી થોડું મળે, હાર્ડવેર ની દુકાન તો તય હું ન હોય એવા બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે. ઉતારી નાખો ને ગરા ખોટો છેતરાય છે એમ કરીને વી આઈ ગયા. તો દાદા મંગળવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા મજામાં? હઉ. ગાયનું ઘી રાખો. કે બાપા તમને કાલે જ ના પડી હતી ગાયનું ઘી નથી? ના આટલો હું કાલે આવ્યો હતો ને તને કદાચ એમ થયું કે દાદા ધક્કો ખાય એટલે ક્યાંકથી બહુની કિલો ભરી આવ્યો હતો, મને એમ થયું એટલે આટો મારતો જાઉં. ગાયનું ઘી નથી, નળ ફુવારા ને વાઇસર મળે, આટો કાંઈ વાંધો નહીં એમ કરીને વી આઈ ગયા. બુધવાર દાદા પાસા આઈ ગયા. રામ રામ ભાઈ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. હા નાનો મગજ લો. કે બાપા રોજ આવીને મારી બોણી બગાડો છો પણ જો હવે તમે આવ્યા ને તો બંધુ કે દઈ દે. કરો વાત. ન હોય ના પડ દે બંધુ શું લેવાનું વેસમાં લે છે? આમ થઈને જ વિયો તો હું આજ ના પડે પાછો વિયો તો એમાં બંધુ કોઈમાં નહીં લાય. ન હોય ના પડ દેવો ભાઈ શોખું વી આઈ ગયા દાદા. એક દી ગુરુવારે નું ગયા ને શુક્રવાર દાદા પાછા ગયા. રામ રામ ભાઈ. આને કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા શું જોઈ? બંધુક રાખો. હા બંદૂક રાખો. બાપા મારે હાર્ડવેર ની દુકાન, નળ ફુવારા ને વાઇસર મળે, બંદૂક થોડી બંદૂક નથી રાખતો મારો દીકરો? નહીં બંદૂક નથી. આખી દુકાનમાં બંદૂક નથી? નહીં કે બંદૂક જ નથી. તો એક કિલો ઘી રોકી દે. રાજભાઈ એક હાવ સાચી વાત કરું. ઘણી વખત કેવું બનતું હોય કે આમાં અમે ભટકી જઈએ, ક્યારેક ક્યારેક લઈ ચુકાઈ જાય, ન વાત થવાની થઈ જાય ને ક્યાંના ક્યાંય પોગી જાય અમને ખબર ન હોય. એવું મારે મુંબઈ થયું હતું અને હાવ સત્ય. અને મને મને ગમે ચારણ બોલે ની મને ગમે, કારણ ઈ બોલે છે ને એટલે જ કદાચ આ ધરોહર હચવાણી છે. ઈ બોલતા હશે ને ઈ વાતો જે હચવાણી છે ને એટલે જ મને તમને આટલા આટલા વર્ષો સુધી સાંભળવાનું મન થાય. 3 કલાકનું ફિલ્મ 500 કરોડમાં કદાચ બીનું હોય છે પણ તમને કલાક પછી એની સ્ટોરી સાંભળવી ગમશે નહીં. અને વર્ષોથી આના આ જ ભજનો, આની આ જ વાતો, આના આ જ શબ્દો મને તમને મજા આવે એનું કારણ હું, કારણ કે આપણા બાપ દાદાના લોહીથી રેડાયેલા શબ્દો છે સાહેબ. એટલે લંડન થી મારો મિત્ર આવ્યો ને મને કે યુ નો હિતેશ આપણે ગાંડી ગીત ફરવા જાઓ સાહેબ. મેં ક્યાં જાઉં? ગાંડી ગીત ફરવા. ગુજરાતી ભાષાની મીઠાશ ઈ છે કે તમે હું એને બોલી શકો, હું એને લખી ન શકો, હાવે જ તમે બોલી શકો, હાવે જ લખી ન શકો. ત્યાં પછી સુધરેલું જ બોલવું પડે. સાવજ સાવજ નો હાલે, એ હાવે જ હાલે. આવડા બરોબર મને કે યુ નો હિચ છે આપણે ગાંઠ ગીર ફરવા જાવ. મેં તો હાલો એ ફરદામાં હોંડું કાઢ્યું, લીટર ઘાસ લેટ નાખ્યું, લઈને આમ ગાંઠી ગેરમાં જતા હતા અમારા તુલસી સાહેબ. મને કહેલો ધીમે, એ હું લોકેશ ધીસ નો દીકરો. મેં નથી કે બાપુજી નું ઓછરી. મેં ડો ગમે ત્યાં જ નીકળ્યા. મેં કહેલો લોકેશ ધીસ. મેં શું છે? મને કે તમારે અહીંયા ગુજરાત સ્ટેટ ની બફાલો કેટલી ડિસિપ્લિન વાળી છે, યુ નો તમારે અહીંની ભેહું કેવી સમજ નહીં એમ. મેં કાં? મને કે કેવા સરસ મજાનમાં લાઈનમાં રાઉન્ડ રાઉન્ડ નામના પોદળા કરેલા છે. મે પોદળા નથી, એ સાણા થાય પાછેલા. મને કે ઓ વાવ એટલો બધા રાઉન્ડ રાઉન્ડ. મે કે દાઈ રાઉન્ડ રાઉન્ડ જ હોય. મને કે તો આ શું ઉપયોગમાં આવે? મે કે દેવું નથી. હવારમાં 5 વાગ્યામાં અમારી માવડીઓ ઉઠે અને છાણા થાપે ને આ છાણા હુકાઈ દે ને એટલે અઠવાડિયા પછી ચૂલામાં. મેં કીધું આના રોટલા બનાવવામાં કાંઈ. મને કે ચૂલો કયો? એ સીમણી ચૂલા હતા. સીમણી સુલા હજી ગામડામાં હસવાના છે. સીમણી સુલા ની મજા એ છે કે હળગાવો અહીંયા ધુવાડો આવી નીકળે અને પાછું જેવું બહેનો ને હળગાવતા આવડે
એવું આપણને ન આવડે. અને ઈ મેં કીધું ઈ સુલામાં જાય અને બા મેં કીધું રોટલા ગળતી હોય પાંચ ઘેરે સુગંધ આવે ને એમને તમને ભૂખ ની વાઈટ ઉપડે ઈ આ મેં કીધું એનો ભાગ છે. મને કે ઓ વાવ વેરી નાઈસ, એમ કરીને ડાયરી માં લખ્યું કે આવી રીતનું આમ હોય ને આમ. વળી પછી પ્રશ્ન કર્યો મને કે જો આપણી માવડિયું આ પાંચ વાગ્યામાં વહેલી કેમ ઉઠે, એ તો દસ વાગે પણ છાણા થાપી શકે છે. ના ના, પાંચ વાગે જ ઉઠવું પડે. મને કે વાય, મેં વાય હું ત્યાં પોદળા સોરાઈ જાય જે કે પોદળા પાસવર્ડ ન હોય. મને કે એવું હોય, મેં કીધું હા એવું જ હોય ને, કે બજારું સાફ થઈ જાય એ તો હાથી કા ભરાવા પડતા. મને કે એવું હોય એમ, એને મેં કીધું હા. વળી પાંસઠ કિલોમીટર ખમીરવંતી ધરતી ના એવા સરસ મજાના પાળિયા છે જેના માથા પડી ને ધડ લેડા ને એના પાળિયા છે. મને કે વાય, મેં વાય હું, મેં કીધું એટલે જ કવિઓને લખવું પડ્યું છે ને કે નરસિંહને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે ડુંગરા ખુંદે ડાલા મથા એની ડણકું કાઠિયા વાડી છે કે પરમ હતાધાર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરનો જે સાધ કરે એ રોટલો કાઠિયા વાડી છે કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં ટેક કાઠિયા વાડી છે કે ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયા વાડી છે રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભારડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે. લાકડી લઈને તોપુ તગેડી એ ગાંધી પણ કાઠિયા વાડી છે ને ગોકુળિયુમાં ગમ્યું નહીં અને મથુરા મેલી ભાગો અને જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલામણાય કૃષ્ણ પણ કાઠિયા વાડી છે. મને કે ઓ વાવ, વાવ નહીં પગે લાગડો, પગે લાગો ને સિંદુર ના ચોપડી. મને કે વાવ વાવ, મેં કીધા હવે રાજભાઈ પંદર વીસ દી મહિનો રોકાણો તમે ગયા વાડીએ શીભડા તોડવા દોડા ને એવું બધું ખાવા. હવે સ્વાભાવિક છે છગનભાઈ નું ખેતર આવ્યું હોય મગનભાઈ નું ખેતર આવ્યું વૈશમાં પાળો હોય અડધો ફૂટ ફૂટ નો છેલ્લે આવડી દડી હોય તક્યા જેવી એમ આવડી તફડ તફડતા આવ્યો. મને કે લુકીઝ ધીસ યુ નો હિતેશ, મેં કહું મને કે ધીસ ઇઝ અ વાઇટ પાળિયા, એ દડી ને પાળ્યો સમજે. મેં કીધું દડી કહેવાય ને એ પાળ્યો નથી. મેં કીધું કદાચ બહુ ધોધમાર વરસાદ આવ્યો ને પાળો ધોવાઈ જાય તો છગનભાઈ નું ખેતર અને મગનભાઈ નું ખેતર એ પાળો કદાચ વિખાઈ ગયો હોય તો આ દડી એમ કે ભાઈ છગનભાઈ તમે તમારી હૈદ માં રહી ગયો. મને કે તો બે ફૂટ આમથી ખરી હોય તો શું થાય, મેં ચાર પણ થાય પાળિયા થાય અને મેં કીધું એને હટાવાય જ નહીં એટલે ગામડાની મજા હશે ને ભાઈ. વડીલ હમણાં એક મંદિરના ઓટલે બેઠેલા ને એટલે મેં સહજતાથી પૂછ્યું મેં દાદા રામ રામ. રામ રામ મજામાં, હોવ લોન ઉપાડી લીધી હોય. મેં કીધું બાપા હા આવો સુરેત, આવો સુરેત, સુરેત અમારે છે છોકરા એટલે આપણે સહજતાથી પૂછીને છોકરા શું કરે, તું છોકરા શું કરે મોટા થાય છે. આ બહુ ઝીણો એવો શબ્દ છે આજની કાલ સમજા હે કે મોટા થાય. મેં કેમ મોટા થાય, ઘઉં અહીંથી જાય બાજરો અહીંથી જાય તેલ અહીંથી જાય શાક બકાલું અહીંથી જાય છેલ્લે બાકી સાય અહીંથી જાય કપા વેસાય ને પછી પૈસા અહીંથી જાય. મેં તો અહીંયા બોલાવ્યો ને અહીંયા બોલાવ્યો તો બાપો ડોસી અડધો ટોકનું ખાય એ નો ખાવા દે ભણના દીકરા. અને એની એ જ છે ને એના દાંપત્ય જીવન ઉજળા કેટલા હતા તમે જો, બાતતા હતા બોલતા હતા ઝઘડતા હતા જોયા વગરના લગ્ન કર્યા, હાવ જોયા વગરના લગ્ન કર્યા પણ એની વેલિડિટી હો વરહની હતી, દાંપત્ય જીવનની વેલિડિટી હો વરહની. અત્યારે બધું જોઈને લગ્ન થાય, બધું જોઈને લગ્ન થાય, ત્રણ મહિનાનું પાંચસો નું પુરાવો ત્રણ મહિનાનું જીઓ હાલે, જીઓ ઉપર વી ગયું બેલેન્સ ઉપર બધું વી ગયું સમજા. પણ તમે જોયું કે ઈ ડેલી ની અંદર નાગજીભાઈ ની ડેલી છગનભાઈ ની ડેલી એવી બે ડેલીઓના નામ હતા ને પાંચ મકાન હતા ને એમાં એક મકાન ની અંદર કદાચ બાતતા બોલતા ઝઘડતા ને તો બીજી દિવાલ ને ખબર ન પડતી. અને અત્યારે તો શું છે હવે નામ ઉપર નામ નીકળી ગયું નંબર ઉપર આવી ગયું, એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર આઠ નંબર માં બાતતા હોય તો બાર નંબર માં વાતો થાય. સંપાબેન જોજો હમણાં શું થાય આપણા કાગળિયા ઈ કરતા હોય. છેલ્લી કોઠાઉજ ની વાત લઈને મારે ભાઈ રજ બને રજૂ કરવા. કોઠાઉજ હકીકતમાં શું છે, એક ભાઈ પચાસ આઠ હજાર ની ભેહ લેવાની, ભેહ એવી હો નવ સુંદરી જાફરાબાદી કુંડી દસ હેઠ દૂધ કરે એક ટાણાનું. અને ગામડેથી તમને કહો આ ગામડે થી ઓલે ગામડે લઈ જાય એટલે ગામડામાં આપણને ખબર હોય ગાડાની વાહે બાંધીને લઈ જતા ને એ ગમાઈને બાંધી તો સ્વાભાવિક છે ગાડી લાડી ને હાડી ને બધું એવું કઈક આવે ને એટલે આજુબાજુ વાળીઓ પેલા આવે ને પછી જે આમ કરીને બે થાય લે હા સંપાભાઈ મધ્યા તો ડોબો સારું ગોઈ કેવા તો એ એની જેવી જોઈ રમૂજી કે લે તમારા બેન ને નકરા ડોબા ગોતા જ આવડે બહુ ઝીણું ઝીણું છે પકડતા જ આવ્યો.
સાપી ને વિયા જાય, બે દોવા બેઠા ને તો બે દોવા ન દીધું અને સટક ભટક કરવા માંડ્યા. એટલે સટક ભગટ, સટક ભટક પાછો ગૂગલ નો શબ્દ નથી, એને નિરખી જોવું પડે એમ. તો પાંચ વાગે દોવા બેઠા ન દોવા દીધું, છ વાગે દોવા બેઠા દોવા ન દીધું, બાઈ નો મગજ ગયો ને બોલો ભાઈ આમ તમને કોઈ ડેલી માં અહીં આવત મન્યાન બાપુજી અને હું જોઈને લાવ્યા છો, કા દોવા ને જ દેતી કે તને જોઈને લાવ્યો મેં ને જોઈને લાવ્યો. પછી જ્યાંથી બે લીધી ને ત્યાં ફોન કર્યો, એટલે ભાઈ તારી બે દોવા કા નો દે કે ખોળ આપ્યો તો કપાયશા, હા બાફેલ ઘૂઘરી, હા તેણ માં કઈ નો દેવાનું. તો કે એને દેવાનું શું હતું, એને ગોળ આપો, ગોળ ગોળ આપો ને ગોળનો હવા દરજ્યો ને એટલે સીધો ફરવા વાળજો, હું કામ એને ગોળનું વ્યસન છે. તો કે આ પેલા કહેવાય ને આવું ઘરમાં કહ્યો નાખ્યો, અને બે કિલોનું ભીલું લાવ્યા, ખાંડની તગારા નાખીને ગમાડીમાં જેવું મૂક્યું ને ઓલે બેહીને તમને કોઈ ડાઢ્યો સીધો ફરવા વળી ગઈ, બે દોવાઈ ગઈ, બાય રાજીના રેડ થઈ ગઈ, બોગરું ભરી દીધું. હવે ઘટના એવી ગઈ, ત્રીએ આવું આવ્યું, દસ લીટર દૂધ કરે, બે લીટર ઘેરે રાખે, આઠ લીટર ડેરીમાં આપે. રાજીના રેડ થઈ ગઈ, હિસાબની મને નથી ખબર, તમે માર લેજો ઘેરે જઈને. એટલે આઠ લીટર ડેરીમાં આપે ને બે લીટર ઘેરે રાખે એમ જા. અને ત્રીજે દી ગયા ને એટલે બાય રાજી થતી થતી આવી, અહીંયા આવો મુંજાન બાપુજી, હું આવ્યો આમ જો 25,000 રૂપિયા ડેરીમાં પગાર આવ્યો. હા તો ધીરી ખાઈ માલ્યા, આ શું છે, આ 32,000 ગળનો બેલ જાય. બે માણા બાયદા ને ઝઘડો ચાલુ થયો, ચા દાદા વડીલ સાંભળી ગયા, આ હું આદરી છે બે, આ તઈ જો તમાર દીકરા ડોબુ ગોચ કેવાસ ન હોય, ન્યાથી છોકરા ગળ ન દેતા, ભૂંગળા ન ખરાવતા, ન્યા ડોબા ને ગળસાવા પડે. તો કે રાયડું નાખો માં ગામ ને સાંભળે એવું કરો માં, મારા દીકરા ને કીજો ધારી દે ને તો ડબ્બા ને ગળ લેતો આવે 5 કિલો. તો 5 કિલો ડબ્બા નો ગળ લેવાનો, એ ગામડામાં જ ખબર હોય, ડબ્બા નો ગળ કદાચ તમને કોઈ ડબ્બો ભીરો હોય આખો 15 કિલા નો, તારે તો 1.5 ફૂટ નો હોય, આમ ભરાવો ડબ્બો એટલો ઊંચો થાય પણ લોંદો એટલો જ નીકળે, શીકણો મૂળ બહુ એમ કે. 5 કિલો ડબ્બા નો ગળ લેવાય ને ફરજાન જૂનું તગારું પડેલું, પાણી નો છટકોરો નાખતા જાય ને દાદા તમને કો ગળ લીપતા જાય, પાણી નો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા, એવું સરસ મજાનું સિમેન્ટ માં પ્લાસ્ટર ન કર્યું હોય એવું તગારામ ગળ નું લીપણ કરી નાખ્યું. દાદા આને શું કરવાનું, કાંઈ નહીં, તડકે હુકાવા મૂકી દો, તડકે હુકાવા મૂકી દીધું, 5 વાગ્યા ને બે દો અને ટાણું થયું. કે દાદા હવે તગારો લઈ લો, હુકાઈ ગયો હોય લઈ લો, તગારો અહીંયા તડકે લઈ લો, મૂકી દો ગમાડમાં, ગમાડમાં મૂકું બે લબરકા લેવાનું ચાલુ કર્યું, દોવાઈ ગઈ, હા લઈ ગયો તગારું, સાટી સાટી ભીનું થઈ ગયું, મૂકી દો તડકે. ત્રણ વર્ષ વીએ ગયા, તગારું કાઢી ગયું પણ ગળની પોપડી ન ગઈ, આ આપણા બાપની કોઠા હોય જોઈએ. એટલે ખૂબ પ્રેમથી સાંભળો, પણ હવે ભાઈ હું વિદુરને વિનંતી કરું કે આવો મારો બાપુયો, હવે આગળ નો દોર એમને હોપું છું, જોરદાર તાળીઓથી વધાવો એમને.